ડભોઈ વડોદરા રોડ ઉપર સરિતા ક્રોસિંગ પાસે રેલવે ઓવરબ્રિજની એક સાઈડ બની 8 માસ થઈ ગયા છે. સતત બીજી વાર બ્રિજની મધ્યમાં રેલવેના ભાગમાં ખાડા પડી ગયા છે અને સરિયા દેખાતા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે. હાલમાં જ સપ્તાહ પૂર્વ જ આ ખાડા પૂરવામાં આવ્યા હતા અને ફરી સરિયા દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડભોઈ નજીક સરિતા ઓવરબ્રિજને લઈ ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ પર મોટા ખાડા પડ્યા છે અને જેના કારણે આરસીસી ઉખાડી જતા બ્રિજ પરના સરિયા પણ દેખાવા લાગ્યા છે. જો કે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેચ વર્ક કરી પૂરવામાં આવ્યા હતા. એક સપ્તાહમાં પુનઃ સરિયા દેખા દેતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ સવાલ ઊભા થયા છે. 8 માસ પૂર્વે જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રિજ ઉપર બંને સાઈડના વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળે છે, ત્યારે બ્રિજની બીજી સાઈડની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ ચર્ચાના એરને પહોંચી છે. આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપૂર્ણ બની રહેશે તે સવાલ ઉઠ્યા છે. સાથે રોજબરોજ વાહન વ્યવહાર કરતા લોકો બ્રિજ ઉપર પડેલા ખાડા યુદ્ધના ધોરણે પૂરવા માંગ કરી રહ્યા છે. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.